नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो में आपणे रिपीट कमांड छे ए आगळ आपणे भणवानो छे। आपणे लास्ट वीडियो नी अंदर रिपीट कमांड छे एना द्वारा आपणे जुदी जुदी आकृति केवी रीते दोरी शकी एना विशे आपणे जाण्यु, बराबर। हवे ए ज आकृति आपणे 3-4 वखत दोरवी होय, बराबर, तो त्यारे बे वार रिपीट कमांड छे नो यूज थाय छे। तमारे बे वार रिपीट कमांड नो यूज करीने तमारी आकृति दोरवानी थशे। तमारे ज्यारे तमारे ए ज आकृति तमने एम कीधुं चोरस तमारे 3 वार दोरवानुं छे, 4 वार दोरवानुं छे, तो आ टाइमे तमारे रिपीट कमांड नो 2 वार यूज करवो पड़े, बराबर। ज्यारे तमारे कोई पण आकृति 3-4 वखत दोरवानी होय त्यारे तमारे रिपीट कमांड 2 वार यूज करीने तमारे आकृति छे ए दोरवानी आवे छे। तो हवे आ केवी रीते करी शकीए आपणे, આપણે કોઈ પણ આકૃતિ 3-4 વખત દોરવી હોય તો કેવી રીતે રિપીટ કમાન્ડનો યુઝ થાય એ હવે આપણે આ વિડીયોમાં આપણે જાણીશું। હવે આપણે રિપીટ કમાન્ડથી કેવી રીતે તમે આકૃતિ દોરી શકો એ આપણે જાણશું। હવે આપણે રિપીટ કમાન્ડથી 2 વાર આકૃતિ દોરવી છે, બરાબર। કોઈપણ આકૃતિ આપણે 2-3 વાર દોરવી હોય તો તમારે રિપીટ કમાન્ડનું જે છે એ 3-4 વાર લખવાની જરૂર નથી। તમારે ચોરસ 2 વાર દોરવું છે તો તમારે રિપીટ કમાન્ડથી 2 વાર ચોરસનો કમાન્ડ કે પ્રોગ્રામ લખવાની જરૂર નથી। તમારે રિપીટ આગળ આપી દો, રિપીટ 2 વાર રિપીટ કરીને લખી નાખો, જેથી કરીને તમારું જે ચોરસ છે એ 2 વાર છે થઈ જશે। કેવી રીતે, તો આપણે 2 વાર ચોરસ દોરવું છે, ધારો કે તો એ આગળ લખવાનું રિપીટ 2 જે 2 વાર દોરું છે તો રિપીટ 2 લખ્યું છે આપણે 2 વાર દોરું છે એટલે। ત્યારબાદ હવે રિપીટનો જે કમાન્ડ લખશું એ આપણે ચોરસને રિલેટેડ લખશું, રિપીટ 4, ચોરસની 4 બાજુ હોય એટલે રિપીટ 4। ત્યારબાદ આપણે લખશું એફડી 100, આપણે જેટલી સાઇઝનું દોરવાનું છે એટલી સાઇઝ હવે બ્રેકેટમાં લખશું એફડી 100। આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ કે રિપીટ કમાન્ડથી કોઈ પણ આકૃતિ કેવી રીતે દોરાય। હવે એફડી 100, ત્યારબાદ આરટી કેટલા લેવાના, આરટી આપણે જ્યારે ન ખબર પડતી હોય કે આરટી કેટલા લેવાના, તો આપણે આરટી 360 ડિવાઈડેડ બાય આપણે લેવાના 4, ભાગ્યા 4 લેવાના, 4 બાજુ છે તો ભાગ્યા 4 લેવાના, જેટલી બાજુ હોય એટલી બાજુ તમારે 360 ભાગ્યા લખવાની। આપણે ચોરસ દોરી છીએ તો ચોરસની 4 બાજુ એટલે આપણે 360 ભાગ્યા 4 લઈશું। ત્યારબાદ બ્રેકેટ પૂરો કરી આરટી 360, અને હવે જે ભાગાકારમાં લેવાનું છે એ તમારે લેવાનું છે 2। તમારે જેટલી વાર આકૃતિ દોરતા હોય બરાબર એટલી વાર તમારે છે નીચે 360 ભાગ્યા તમારે લેવું પડે। 4 વાર દોરતો હોય તો તમારે 2ની જગ્યાએ 4 લેવું પડે, 5 વાર દોરતો હોય તો તમારે 5 લેવું પડે। આ ખાસ યાદ રાખવાનું, તમારે આગળ ખાલી 2 જ વસ્તુ એડ થાય છે, આગળ રિપીટ એડ થાય છે ને છેલ્લે આરટી 360 કરીને તમે જેટલી વાર દોરતા હોય એટલું જ એડ થાય છે, બાકી નોર્મલી જેમ આપણે પ્રોગ્રામ આકૃતિ દોરવા માટે લખી છે એમ જ આખો પ્રોગ્રામ લખાય છે। હવે તમે જુઓ 2 વાર ચોરસ છે તમારું દોરાયું છે, હાઈટ ટર્ટલ કરવું જેથી કરીને તમને વ્યવસ્થિત ચોરસ દેખાય, બરાબર। તો આ રીતે તમે કોઈ પણ આકૃતિ 2-3 વાર દોરવી હોય તો આવી રીતે રિપીટ કમાન્ડથી તમે દોરી શકો। હવે આપણે ત્રિકોણ દોરી, બરાબર, રિપીટ કમાન્ડથી જ। હવે આપણે લખીએ રિપીટ 3, આપણે ધારો કે 3 વાર દોરવી છે આકૃતિ તો રિપીટ 3 એફડી 100। સૌથી પહેલા છે ને આ નોર્મલ ત્રિકોણ દોરો છે, સૌથી પહેલા નોર્મલ ત્રિકોણની આપણે પ્રોગ્રામ કેમ લખીએ એ જોઈ લે, પછી રિપીટનો જોશું। રિપીટ 3, ત્રિકોણની 3 બાજુ હોય એટલે રિપીટ 3 લખી છે, બરાબર। ત્રિકોણની કેટલી બાજુ છે આ પહેલાં સિમ્પલ આપણે એનો પ્રોગ્રામ લખી છીએ, રિપીટ 3, ત્રિકોણની 3 બાજુ હોય તો રિપીટ 3 એફડી 100, 100ની સાઇઝ દોરું છે એટલે 100। ત્યારબાદ આરટી 360 ભાગ્યા 3, 3 બાજુ છે એટલે ભાગ્યામાં 3। હવે આપણે આ ત્રિકોણ છે એ 2 વાર દોરવું હોય તો તમારે શું કરવાનું, સિમ્પલી આગળ તમારે રિપીટ 2 એડ કરી દેવાનું, પછી બ્રેકેટ કરી નાખવાનું, ત્યારબાદ તમારો જે બ્રેકેટ પૂરો થાય છે ત્યાં લખવાનું આરટી 360, આરટી 360 ડિવાઈડેડ બાય 2 આવશે, 2 વાર દોરું છે એટલે ડિવાઈડેડ બાય 2, ભાગાકારમાં તમારે 2 લેવાના, અને એન્ટર આપશો એટલે તમારું ત્રિકોણ છે એ 2 વાર થઈ જશે। જુઓ, તમારે ખાલી જે નોર્મલ તમે પ્રોગ્રામ લખો છો કોઈ પણ આકૃતિનો
એની આગળ ખાલી તમારે રિપીટ અને પાછળ આરટી 360 તમારે એડ કરવાના છે, બાકી તમારો જે પ્રોગ્રામ છે એ નોર્મલ એમનેમ જ રહેશે. આવી રીતે તમે બે વાર ત્રિકોણ છે દોરી શકો છો. હવે સીએસ કમાન્ડ આપી દી. હવે ત્યારબાદ રિપીટ કમાન્ડ થી આપણે પંચકોણ દોરશું. બરાબર, પંચકોણની તમને ખબર છે કેટલી બાજુ હોય? 5 બાજુ હોય. બરાબર, હવે પંચકોણ આપણે દોરશું 4 વખત દોરવો છે પંચકોણ. તો આપણે રિપીટમાં સૌથી પહેલા લખવાનું 4, ત્યારબાદ લખવાનું ફરીથી પંચકોણ દોરવા માટેનો કમાન્ડ લખવાનો રિપીટ 5, પંચકોણની 5 બાજુ એટલે રિપીટ 5. ત્યારબાદ બ્રેકેટમાં લખવાનું એની સાઇઝ FD 50 લખી, 50ની સાઇઝનું આપણે દોરવું છે તો 50 લખવાનું FD 50. તમે સાઇઝ કોઈ પણ રાખી શકો. ત્યારબાદ RT 360 અને ડિવાઇડેડ બાય કરવાનું 5. પંચકોણની કેટલી બાજુ હોય 5, તો ડિવાઇડેડ બાય તમારે લેવાના 5. ત્યારબાદ RT 360 અને ડિવાઇડેડ બાય એને કરવાના 4. કેટલી વખત દોરવું છે? 4 વખત. તો જે છેલ્લે RT લખી છે બીજી વાર, જ્યાં તમારે જેટલી વખત દોરવું છે એટલી વખત તમારે એનાથી ડિવાઇડ કરવાનું, એટલે 360/4. હવે તમે જુઓ 4 વખત તમારું પંચકોણ છે એ દોરાઈ ગયું છે, તમને ડિઝાઇન જેવું દેખાશે. બરાબર, હકીકતમાં 5-4 વાર પંચકોણ દોરાવાનું છે. જોઈ લ્યો, 1, 2, 3, 4 આ 4 પંચકોણ છે, એના થ્રુ તમારી એક ડિઝાઇન બની છે. ત્યારબાદ CS. હવે આપણે આ જ કમાન્ડ છે, હવે આ જ પંચકોણ આપણે કેટલી વાર દોરવું છે? 6 વાર દોરવું છે. તો ખાલી આગળ રિપીટ 6 કરી નાખું છું અને જે 360/6 કરી નાખું 6. બરાબર, એટલે જો 6 વાર તમારું પંચકોણ થઈ ગયું. તો આ રીતે તમે રિપીટ કમાન્ડથી તમે આકૃતિ છે તમારે 3-4 વખત, 5 વખત, 6 વખત જેટલી વાર દોરવી હોય એટલી વાર તમે દોરી શકો છો અને રિપીટ કમાન્ડથી આ રીતે કરી શકો છો. હવે રિપીટ કમાન્ડથી છેલ્લું એક જોઈ લઈ, આપણે ષષ્ઠકોણ જોઈ લઈશ. હવે રિપીટ કમાન્ડથી આપણે કેટલી વાર દોરશું ષષ્ઠકોણ? 6 વાર રાખી. બરાબર, 5 વાર રાખું, કારણ કે ષષ્ઠકોણમાં તમને 2 વખત 6 લખીશ તો તમને થોડુંક સમજવામાં મિસઅન્ડરસ્ટુડ થઈ જશે, એટલે રિપીટ 5 લખી. આપણે ષષ્ઠકોણ 5 વખત દોરું છે તો રિપીટ 5, 5 વખત દોરું છે તો રિપીટ 5. હવે ષષ્ઠકોણ દોરું છે તો ષષ્ઠકોણની 6 બાજુ હોય. ત્યારબાદ FD 100, RT 360 ડિવાઇડેડ બાય 6 અને બ્રેકેટ પૂરું. ષષ્ઠકોણની 6 બાજુ એટલે આપણે 360/6 લીધું છે. હવે બ્રેકેટ બંધ કરી દઈ અને ફરીથી RT 360 ડિવાઇડેડ બાય 5, 5 વખત દોરું છે તો આપણે ડિવાઇડેડ બાય 5 લેશું અને બ્રેકેટ પૂરો. બરાબર, ષષ્ઠકોણ આપણે 5 વખત દોરવું છે એનો માટેનો કમાન્ડ છે. તો રિપીટ 5 5 વખત દોરું છે અને ષષ્ઠકોણ છે એટલે બીજી વાર રિપીટમાં લખશું 6. તો આવી રીતે જો તમારું ષષ્ઠકોણ છે બરાબર એ 5 વખત દોરાઈ ગયું છે. તમે ગણી શકો છો, તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે તમારા 5 ષષ્ઠકોણ છે એ તમને દેખાય છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર રિપીટની અંદર રિપીટ કમાન્ડનો યુઝ કેવી રીતે કરવાનો એ તમને સમજાઈ ગયું હશે. તમારે કોઈ પણ આકૃતિ છે 2-3 વખત દોરવી હોય તો કેવી રીતે તમે રિપીટ કમાન્ડ છે એનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ હવે આપણે આગળના વિડીયોમાં ચોપડીની તમારી જે એક્સરસાઇઝ છે રિપીટ કમાન્ડને લઈને એ હવે આપણે આગળના વિડીયોમાં કરીશું. એટલે એની પહેલાં આ વિડીયો છે બરાબર, એ પહેલાં તમને આ વિડીયો વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. તો જ્યારે હું તમને એ બધી એક્સરસાઇઝ સોલ્વ કરાવીશ તો તમને વ્યવસ્થિત સમજાશે. એટલે આ વિડીયો વ્યવસ્થિત જુઓ જેથી કરીને એ એક્સરસાઇઝ છે તમને વ્યવસ્થિત સમજાય. થેન્ક યુ.